जो अँ एफेक्स आप एम सी क्यू से क्या अंतराल में बढ़त विधेय से एम आ चार विकल्प आप एक्स स्क्वेर ईनी माइनस एक्स एफ डेस एक्स पहलू एमन एम बीजा माइनस ईनी माइनस एक्स था ईनू एनू एना माइनस थाय प्लस बीजू एमन एम पहला टू एक्स था आमाथी ई नी माइनस एक्स कॉमन निकले अने एक्स कॉमन निकले तो एक्स माइनस टू आवुं वधे माइनस निशानी आगळ काढी आपणे अहीं एफ डेस एक्स आ घातंकीय विधेय छे आ हमेशा धन होय आ घात आने तो जोवानुं ज ना होय आ हमेशा धन होय हवे कया अंतरालमां वधे अने घटे ए नक्की करवुं छे तो हवे आपणे आ प्रमाणे भाग पाड़वाना माइनस इन्फिनिटी थी इन्फिनिटी अँ एक्स जीरो अने बे तो अँ जीरो अने आ बे तो एक्सनी किंमत अथवा अंतराल आ एक्सनु चिन्ह एक्स माइनस टूनु चिन्ह एफ डेस एक्सनु चिन्ह અને એફનો નિર્ણય આપણને ખબર છે પહેલું માઇનસ ઇન્ફિનિટીથી જીરો પછી જીરોથી બે અને બેથી ઇન્ફિનિટી આટલા જ ગાળો આવે આમાંની કોઈ પણ કિંમત લો તો આ એક્સ ઋણ કહેવાય આ ઋણ કહેવાય આ બે ઋણ ભેગા થાય એટલે ધન થાય પણ આ ઋણના કારણે એફ ડેસ એક્સ ઋણ છે માટે એફ ચુસ્ત ઘટતું વિધે છે જીરોથી બેમાંની કોઈ પણ ધારો કે એક અહીં એક મૂકો તો આ ધન કહેવાય અહીં ધારો કે એક મૂકો તો આ ઋણ કહેવાય આ એક ઋણને આ બીજું ઋણ એટલે ધન માટે એફ ડેશ ચુસ્ત વધતું વિધે છે બેથી ઇન્ફિનિટી આમાં આવતી ધારો કે આમાં આવતી કિંમત દસ મૂકો તો આ ધન અહીં દસ મૂકો તો આ ધન આ બે ધન છે પણ આ માઇનસ નિશાનીના કારણે એફ ડેસ એક્સ ઋણ એટલે એફ ચુસ્ત ઘટતું તો કયા અંતરાલમાં વધતું વિધેય છે તો વધતું વિધેય માટે આ આવ્યું આ જુઓ આ વધતું વિધેય તો જવાબ જીરોથી બેમાં એફ ચુસ્ત વધે છે તો જવાબ આવ્યો ડી છેલ્લો જવાબ જીરોથી બે એટલે આનું આ પ્રમાણે તમારે કરવાનું ઉદાહરણ 12 એફ એક્સ બરાબર સાઇન થ્રી એક્સ એક્સ બિલોંગ્સ ટુ જીરોથી પાઈ બાય ટુ જે અંતરાલમાં વધે અને ઘટે તે અંતરાલ નક્કી કરો તો અહીં એફ એક્સ બરાબર સાઇન થ્રી એક્સ માટે એફ ડેસ એક્સ સાઇનનું કોસ થ્રી એક્સનું થ્રી હવે અહીં આગળ જીરોથી પાઈ બાય ટુ એના ભાગ પાડવાના છે અહીં વચ્ચે પાઈ બાય સિક્સ આવે કેમ પાઈ બાય સિક્સ લીધું આપણા નિયમ પ્રમાણે કોસ થ્રી એક્સ જીરો અહીં સાઈડમાં લખું છું તો કોસ થ્રી એક્સ બરાબર પાઈ બાય ટુ કોસ પાઈ બાય ટુ એટલે જીરો થાય તો એક્સ બરાબર પાઈ બાય સિક્સ આ પ્રમાણે આપણે એક્સ શોધવાનું સાઈડમાં એટલે કે અહીં પહેલો ભાગ એક જ પાઈ બાય સિક્સ જ આવે છે જીરોથી પાઈ બાય ટુમાં તો પહેલું જો એક્સ જીરોથી પાઈ બાય સિક્સમાં હોય આ ગાળામાં વધતું કીધું છે ચુસ્ત શબ્દ નથી વાપર્યો વધે છે એટલે આપણે ક્લોઝ ઇન્ટરવલ કર્યું એનો અર્થ કે થ્રી એક્સ જીરોથી પાઈ બાય ટુમાં બે ત્રણ વડે ગુણ્યા જીરોથી પાઈ બાય ટુ એટલે પહેલું ચરણ પહેલાં ચરણમાં કોસ ધન હોય
કોસ ધન છે એટલે આ એફ ડેશ એક્સ ધન બન્યું, માટે એફ એ વધતું વિધે છે. અહીં કોસ પાઈ બાય ટુ મૂકીએ, થ્રી પાઈ બાય ટુ એટલે ઝીરો આવી શકે, તો ગ્રેટર ઓર ઇક્વલ એટલે આપણે ચુસ્ત શબ્દ ના લખ્યો, વધતું વિધે છે. બીજું જો પાઈ બાય સિક્સ થી પાઈ બાય ટુ એનો અર્થ એવો થાય ત્રણ વડે ગુણો તો પાઈ બાય ટુ, અહીં થ્રી પાઈ બાય ટુ, પાઈ બાય ટુથી થ્રી પાઈ બાય ટુ એટલે બીજું અને ત્રીજું ચરણ, આ બેમાં કોસ ઋણ છે ઇક્વલ ઝીરો આવી શકે પાઈ બાય ટુ મૂકો તો, એટલે એફ ડેશ એક્સ ઋણ આવ્યું, માટે એફ એ ઘટતું વિધે છે. એટલે કે જવાબ આવો લખવાનો, ઝીરોથી પાઈ બાય સિક્સમાં વધતું અને પાઈ બાય સિક્સથી પાઈ બાય ટુમાં ઘટતું વિધેય છે. જુઓ થોડું વિચારવાલાયક ઉદાહરણ છે, ધ્યાન રાખજો. ઝીરોથી પાઈ બાય ટુ આપ્યા છે, આવા ભાગમાં પાઈ બાય સિક્સ જ કેમ લખ્યો, કારણ કે આપણે દર વખતે આના બરાબર ઝીરો લઈને એક્સને કરતા બનાવીએ છીએ. કોસ થ્રી એક્સ ઝીરો તો કોસ પાઈ બાય ટુ એટલે ઝીરો થાય, થ્રી એક્સ પાઈ બાય ટુ એક્સ પાઈ બાય સિક્સ, અહીં વચ્ચે પાઈ બાય સિક્સ આવે આ બેની વચ્ચે, તો પહેલાં આ ભાગ લીધો અને સાદુરૂપ આપ્યું, પછી આ બીજો ભાગ લઈને સાદુરૂપ આપ્યો, તો જોઈ જુઓ એક વખત. જો એને આ વધતાની જગ્યાએ ખાલી ચુસ્ત વધતું કીધું હોય તો અહીં ઓપન ઇન્ટરવલ કરો, તો આપણે ક્લોઝ નહીં અહીં ઓપન કરો, તો અહીં ખાલી ગ્રેટર ધ્યાન લખો, ઇક્વલ ના લખો, અહીં ચુસ્ત વધતું એ જ પ્રમાણે અહીં નીચેનામાં. વિધેય એફ એક્સ બરાબર, ઉદાહરણ 13, એફ એક્સ બરાબર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઝીરોથી ટુ પાઈ કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે આ નક્કી કરો. અહીં એફ એક્સ સાઇન એક્સ વત્તા કોસ એક્સ, આ એ ધ્યાન રાખજો ઉદાહરણ વિચારવાલાયક છે, ઝીરોથી ટુ પાઈ અને આમ પણ લખાય ઝીરોથી ટુ પાઈ, આવું લખેલું હોય તો ચાલે, આ બે એકનું એક જ છે, તો આનું પહેલાં તો વિકલન કરવાનું, સાઇનનું કોસ અને કોસનું માઇનસ સાઇન, આ વિકલન એટલે આપણે ધ્યાન અહીં કેન્દ્રિત કરવાનું. હવે ઝીરોથી ટુ પાઈના આપણે ભાગ પાડવાના છે, હવે વચ્ચે શું લેવાનું એ તમને ખબર નથી, તો એના માટે આપણા નિયમ પ્રમાણે આના બરાબર ઝીરો લઈને સાબિત કરીએ છીએ. એટલે કે કોસ એક્સ માં આ સાઇડમાં લખવાનું તમારા રફમાં, એટલે કે સાઇન એક્સ બરાબર કોસ એક્સ એટલે કે ટેન એક્સ બરાબર વન, તો એક્સ બરાબર પાઈ બાય ફોર આમાં આવે ઝીરોથી ટુ પાઈમાં, અને પાઈ પ્લસ પાઈ બાય ફોર એ આવે, આ એ આવે એટલે કે એક્સની બે કિંમત આવી, એક તો પાઈ બાય ફોર અને ફાઈવ પાઈ બાય ફોર, એક્સની બે કિંમત આ પાઈ પ્લસ પાઈ બાય ફોર આમાં આવી જાય, એટલે આપણે આવા ભાગ પાડ્યા, અહીં પાઈ બાય ફોર અને અહીં ફાઈવ પાઈ બાય ફોર આવા ભાગ પાડ્યા. હવે ચુસ્ત વધતું કીધું છે એટલે આપણે ઓપન ઇન્ટરવલ રાખશું, તો પહેલું એક્સ જ્યારે ઝીરોથી પાઈ બાય ફોરમાં હોય આમાં કોસ એક્સ હંમેશા સાઇન એક્સ કરતાં મોટું છે, કેમ, કોસ ઝીરો એટલે એક થાય ને સાઇન ઝીરો એટલે ઝીરો થાય, કોસ મોટું હોય આ ગાળામાં, પાઈ બાય ફોર એ બે હરખા થાય, એટલે કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ હંમેશા ધન થાય, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એટલે એફ ડેશ એક્સ, માટે એફ ચુસ્ત વધતું લીધે છે. બીજું એક્સ જ્યારે પાઈ બાય ફોરથી ફાઈવ પાઈ બાય ફોર હોય આ ગાળામાં કોસ એક્સ સાઇન એક્સ કરતાં નાનું હોય, એટલે કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઋણ થાય, એટલે કે એફ ડેશ એક્સ ઋણ થાય,
માટે એફ ચુસ્ત ઘટતું લીધી છે। ત્રીજો ગાળો એક મળે આપણને ફાઈવ પાઈ બાય ફોર થી ટુ પાઈ, આ ગાળામાં પાછું કોસ મોટું હોય, કારણ કે કોસ ટુ પાઈ એટલે વન થાય અને સાઇન ટુ પાઈ એટલે ઝીરો થાય, એટલે કે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ધન થાય। કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એટલે આ રહ્યું એફ ડેશ એક્સ, માટે એફ ચુસ્ત વધતું વિધેય છે। વિચારવાલા એક છે ઉદાહરણ, રકમમાં એને કીધું છે કયા અંતરાલમાં ચુસ્ત વધે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે એ નક્કી કરો। તો છેલ્લે જવાબ લખવો હોય તો આવો લખવાનો, નકાની અંદર આવી ગયું, ઝીરોથી પાઈ બાય ફોર અને ફાઈવ પાઈ બાય ફોરથી ટુ પાઈ માં એફ ચુસ્ત વધતું વિધેય છે અને પાઈપ આની અંદર આ અંતરાલમાં એફ ચુસ્ત ઘટતું। ખાલી વધતું ઘટતું કીધું હોય તો ઓપનની જગ્યાએ તમારે ક્લોઝ ઇન્ટરવલ કરવાના, અહીં એટલે નીચે ઇક્વલ આવે, એટલે આ પ્રમાણે સાબિત કરી શકાય। તો થોડું ધ્યાન રાખજો આ દાખલામાં।